વિદ્યાર્થીઓ આપણે સેક્શન ઈ માં આવીએ। સેક્શન ઈ ની અંદર પ્રથમ દાખલો, એક રોગચાળાના સમય દરમિયાન નાક પર પહેરવાના માસ્કની વેચાણ કિંમત અને તેની માંગ વચ્ચેનો સંબંધ જાણવા એકઠી કરાયેલી માહિતી નીચે મુજબ છે। આ પરથી માસ્કના ભાવ અને ભાવ વચ્ચે કાલ પિયર્સનની રીતે સહસંબંધ શોધો। વિદ્યાર્થીઓ અહીંયા રોગચાળાનો સમય અને નાક ઉપર પહેરવાના માસ્કની વાત થાય છે। તમે વિચારો અત્યારના સંદર્ભમાં કેટલું બધું આ પ્રેક્ટિકલ છે, વ્યવહારુ છે। આ જ્યારે બુક છપાણી ત્યારે તો અમે એક વર્ષ પહેલાં ભણાવી છે, ત્યારે તો કોરોનાનું નામય નહોતું, પણ માસ્કની કિંમત તો અત્યારે છે, બરાબર ને? તો આપણે એ બંને વચ્ચે માસ્કના ભાવ અને એની માંગ, બરાબર છે, તો એમની વચ્ચેનો કાર્પિયસનનો સહસંબંધાંક છે, એના માસ્કની વેચાણ કિંમત અને માંગ વચ્ચેનો, એ આપણે શોધવાનો છે કે બે એકબીજાને અસર કરે છે કે નહીં, બરાબર। તો જે ભાવ અને માંગ એ ચલ આપેલા છે તેને એક્સ અને વાય એવું નામ આપી અને મેં લખી રાખ્યા છે। હવે એનો સરવાળો પેલા ચલનો આવે છે 200, બીજાનો 490, બરાબર। તો હવે સૌથી પહેલા આપણે એના મધ્યકો શોધીશું। મધ્યકો શોધવા માટે લખીએ એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ના છેદમાં એન, એટલે કે 200 ના છેદમાં કેટલા જોડકા છે, 5। 200 ના છેદમાં 5 માટે એક્સ બાર કેટલા આવશે, 40। એ જ રીતે વાય બાર શોધીએ તો સિગ્મા વાય ના છેદમાં એન, એટલે 490 ના છેદમાં 5। 490 ભાગ્યા 5 એટલે આવશે 98 490 થાય તો અહીંયા લખીએ માટે y બાર બરાબર 98, બરાબર। હવે બે વસ્તુ આપણી પાસે છે, x બાર છે, y બાર છે। અહીંયા કોલમ બનાવશું આપણે x માઇનસ x બાર, બરાબર, જે દરેકમાંથી 40 બાદ કરતા જઈએ તો 38માંથી 40 જાય માઇનસ 2, 45માંથી જાય 5, 40માંથી જાય 0, 42માંથી જાય 2, 35માંથી જાય 5, બરાબર છે। એટલે 35માંથી જાય 40 તો માઇનસ 5, એટલે આ શૂન્ય આવી જાય, કારણ કે મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો શૂન્ય હોય, એટલે આ કરો તો શૂન્ય આવી જ જાય। પછી વાય માઇનસ વાય બાદ કરીએ, દરેકમાંથી 98 બાદ કરીએ, 103માંથી 98 માઇનસ થાય એટલે 5 વધશે, 92માંથી 98 જાય માઇનસ 6 વધશે, 97માંથી 98 જાય માઇનસ 1 વધશે, 98માંથી 98 શૂન્ય અને 100માંથી 98 2। આપણે ચેક કરી લઈએ કે સરવાળો શૂન્ય થાય છે કે નહીં, 5 ને 2 7, 6 ને 1 7 થઈ ગયું શૂન્ય, બરાબર, -7, 7 - 7 શૂન્ય। હવે આપણે કોલમ બનાવશું બંનેના ગુણાકારનું, એટલે એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર, આ બંનેનો ગુણાકાર કરતા જઈએ એટલે -10, 6 - 50 - 30, અહીંયા શૂન્ય આવી જશે, અહીંયા પણ શૂન્ય આવી જશે અને અહીંયા -10 આવી જશે, એટલે સરવાળો કેટલો આવશે, -30, બરાબર છે। પછીનું કોલમ બનાવશું એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર, બરાબર, તો એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેરનું કોલમ બનાવીએ। તો વિદ્યાર્થીઓ આપણે હવે એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર એટલે આ જે કોલમ બનાવ્યું એનો વર્ગ કરતા જઈએ, 2 નો 4, 5 નો 25, 0, 2 નો 4, 5 નો 25, એટલે 25 ને 25 50 અને 4 4 8, એટલે સાથે કુલ કેટલા આવશે, 58 સરવાળો આવશે। હવે આપણે કોલમ બનાવીશું વાય માઇનસ વાય બાર સ્ક્વેર, આ જે કોલમ છે એનો વર્ગ કરીએ તો 5 નો 25, 6 નો 36, 1, 0 અને 4, 36 ને 4 40, 40 અને 25 એટલે કેટલા, 36 ને 4 40 ને 41 અને 25 એટલે આવશે 66, બરાબર। તો હવે આપણે સૂત્ર મૂકીશું, સહસંબંધાંકનું કાલ્પિયસનનો સહસંબંધાંક છે એટલે આવો સૂત્ર મૂકીએ આપણે, આર બરાબર એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બારના ગુણાકારને સાંકળતું જે સૂત્ર આવે એ આપણે લેશું, એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર, બરાબર, એના છેદમાં વર્ગમૂળો આપણે લઈએ છીએ, કયા વર્ગમૂળ લઈએ છીએ, તો કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર જે આ કોલમ મળી જશે આપણને, અને સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર, આપણે જે પ્રકરણ 2.2 ની અંદર જે ગણી ગયા છે એવા દાખલાઓ આ છે, બરાબર, કાલ્પિયસનની રીતના, એટલે -30 ના છેદમાં વર્ગમૂળમાં 58 અને બીજા વર્ગમૂળમાં 66, તો માટે આર બરાબર -30 ને એમ રાખીએ, આ બંને છે એનો ગુણાકાર આવે 3828, 3828, બરાબર છે। તો અહીંયા હવે કહું છું હું, માટે આર બરાબર -30 ના છેદમાં વર્ગમૂળ કાઢીએ, વર્ગમૂળ કાઢતા આવશે 61.87, સોરી 61.87, બરાબર, માટે આર બરાબર હવે ભાગાકાર કરશું, ભાગાકાર કરતા મળશે -0.8081,
0.81 અને ત્રીજો આંકડો છે એ 8 કરતા મોટો છે 5 કરતા મોટો છે એટલે આગળ એક એડ કરી દેશું માટે r બરાબર 38 ની નિશાની માઈનસ હતી એટલે અહીંયા માઈનસ આવે એટલે આપણો જવાબ માઈનસ માં આવશે 0.81 ઋણ મળે છે અને સાધારણ કરતા વધારે મળે છે બરાબર તો ગાઢ ધન ગાઢ ઋણ સહસંબંધ છે આ બંને ચલો વચ્ચે એવું અર્થઘટન આપણે કરી શકીએ બરાબર ને